हाय फ्रेंड्स, सेल्फ चैनल में तमारू फरी स्वागत छे। आज आप जोईशुं मेंटल हेल्थ नर्सिंग एमसीक्यू सीरीज पार्ट टू, के जे आवनारी एक्जाम माटेना गोल्डन एमसीक्यू छे। आ पहेला मारी चैनल ने सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब करवानुं भूलजो नहीं, लाइक करी शेर करजो अने कॉमेंट करजो, बराबर। चलो स्टार्ट करीए हवे। अने काले क्वेश्चन में एक भूल दे दी के जे टेस्ट परसेप्शन्स माटे आवशे गेस्टुटरी हेल्युसिनेशन्स, बराबर। जवाब मैं आप्यो तो टेक्टाइल सोल्यूशन्स हेल्युसिनेशन्स ए ना आवे एनी जगह सुधारी नाखजो, गेस्टुटरी हेल्युसिनेशन्स आवशे, क्लियर। चलो आपणे शुरुआत करिए क्वेश्चन नंबर वन। तो मिस्टर रमेश सेज दैट ही इज द फर्स्ट लीड ऑफ द वर्ल्ड एंड ही इज बोर्न विद अ स्पेशल मिशन इन लाइफ, देर आर द सिम्टम्स ऑफ। કે રમેશ એવું કહે છે કે વર્લ્ડનો એક એવો માણસ છે કે જે જે સ્પેશિયલ મિશન માટે એ જન્મ્યો છે, તો આ કયા પ્રકારના લક્ષણો છે? એ ઓટોથોનસ ડેલ્યુઝન્સ, બી ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડ્યુઅર, સી ડિલ્યુઝન ઓફ પર્સિક્યુશન, ડી ડિલ્યુઝન ઓફ રેવરન્સ। તો આની અંદર આપણો જવાબ આવશે, શું જવાબ આવશે કે મોટી મોટી એમ એને એવું લાગે હું કંઈક માણસ છું, તો આની અંદર આપણો જવાબ આવશે ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડ્યુઅર। શું જવાબ આવશે? ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડ્યુઅર। તો ડિલ્યુઝન વિશે જોઈ લઈએ। ડિલ્યુઝન એટલે શું થાય કે ફોલ્સ બિલીફ હોય, એને શું હોય, ખોટી ભ્રમણા હોય। હવે જો ગ્રેન્ડ્યુઅરનો મતલબ શું થઈ જાય, એને કેવી ખોટી ભ્રમણા હોય કે હું કંઈક છું, એમ કંઈક હું મારી લાઈફની અંદર મારું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। એવી એને શું હોય, મોટી મોટી વાતો કરીને આપણે શું કહીશું, ગ્રેન્ડ્યુઅર, બરાબર। અને એને એવું લાગે કે હું કંઈક ફેમસ માણસ છું, તો એના એવા પ્રકારના જો વિચારો ધરાવતો એને આપણે કહીશું ગ્રેન્ડ્યુઅર ડિલ્યુઝન્સ, બરાબર। પર્સિક્યુશન્સની અંદર શું આવશે, એને કેવી ખોટી ભ્રમણા હોય કે એ પોતે પેશન્ટને એવું લાગે કે હું બહાર જઈશ તો મને કંઈક કિલ કરી નાખશે, ક્લિયર। એટલે એને સિક્યોરિટી ફીલ થતી ના હોય, બરાબર। અને રેફરન્સની અંદર કેવું હોય કે એને એવું લાગે કે બીજા માણસો જો ભેગા થઈને વાતો કરતા હોય તો એ માણસો મારી જ વાતો કરે છે, એવું એને ફીલ થતું હોય, ક્લિયર। એટલે આપણો જવાબ આવશે ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડ્યુઅર। તો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જુઓ। અ ફોર્મ ઓફ સ્પીચ ઇન વિચ ધ ક્લાયન્ટ ટેન ટુ વેન્ડર અવે ફ્રોમ ધ ઇન્ટેન્ડેડ પોઈન્ટ એન્ડ નેવર રિટર્નિંગ ટુ ધ ઓરિજિનલ આઈડિયા ઇઝ કોલ્ડ। શું કહેવા માગે છે કે કેવી સ્પીચ છે કે જે ક્લાયન્ટ હોય એ પોઈન્ટથી જ્યાંથી ચાલુ કરે પણ રિટર્નમાં જે ઓરિજિનલ આઈડિયા સુધી પહોંચતો નથી, તો એને આપણે શું કહીશું, વર્બિજરેશન્સ, બી થોટ ઇન્સર્શન્સ, સી ટેન્જેન્શિયાલિટી, ડી થોટ બ્લોક। તો આની અંદર આપણો શું જવાબ આવશે કે ઓરિજિનલ આઈડિયા સુધી પોઈન્ટ સુધી ના આવે એટલે એને આપણે કહીશું ટેન્જેન્શિયાલિટી, આપણો જવાબ આવશે, ક્લિયર। હજુ એના વિશે જોઈ લઈએ થોડા જે ડિસઓર્ડર એક્ઝામમાં પૂછાય છે, ધારો કે વર્ડ સલાડ એક્ઝામમાં ખાસ પૂછે છે, તો વર્ડ સલાડની અંદર શું કરે કે જે વર્ડ્સ હોય એનું મિક્સ કરી નાખે કે જેનું કોઈ લોજિકલી કોઈ સિક્વન્સ હોય નહીં, બરાબર, કોઈ મળતા આવતા ના હોય, એને વર્ડ સલાડ આપણે કહીશું। તો વર્બિગરેશન્સની અંદર શું હોય કે મિનિંગ વગરના વાક્યો બોલવા અથવા શબ્દો બોલવા, એને આપણે શું કહીશું, વર્બિગરેશન્સ। પ્રિઝર્વેશન્સની અંદર શું હોય કે પેશન્ટ પહેલાં ક્વેશ્ચનનો વારંવાર એકનું એક રટ્યા કરે, બરાબર, તમે જે જવાબ આપો પણ એકનો એક એ આન્સર આપ્યા કરે। ઇક્યુલેલિયાની અંદર શું આવશે કે રિપ્યુટેશન્સ ઓફ વર્ડ, પેથોલોજીકલ રિપ્યુટેશન્સ ઓફ વર્ડ, એને આપણે શું કહીશું, ઇક્યુલેલિયા તરીકે ઓળખીશું। અને અફેસિયા મતલબ શું થઈ જાય કે સ્પીચ ડિફિકલ્ટી હોય, કે જો ગ્લોબલ રિસેપ્ટિવ અફેસિયા અને એક્સપ્રેસિવ અફેસિયા એમ બે પ્રકારના હોય છે, ક્લિયર। થર્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ, ધ સાઈડ ઇફેક્ટ ઓફ એન્ટી ડિપ્રેસન્ટ ઇન્ક્લુડ એ ડ્રાય માઉથ, ડિફિકલ્ટી ઇન મિક્ચ્યુરેશન્સ એન્ડ કોન્સ્ટિપેશન્સ, બી એપિલેપ્ટિક સીઝર્સ, ટ્રેમર્સ એન્ડ મસલ સ્ટ્રેચિંગ, સી સ્કિન રેસ એન્ડ જોન્ડિસ, ડી સોમનોલન્સ એન્ડ ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્સિસ। તો એન્ટી ડિપ્રેસન્ટની સાઈડ ઇફેક્ટની અંદર આપણો શું જવાબ આવશે આની અંદર, તો જુઓ પહેલાં એ બી સી ઓપ્શન જોઈએ, હવે એ બી સી કે બી બી સી ડી, સી એ બી ડી, કે ડી એ બી ડી એ બી સી ડી, અને આપણો શું જવાબ આવશે આની અંદર, આપણો જવાબ આવશે કે જો એન્ટી ડિપ્રેશન્સની અંદર સાઈડ ઇફેક્ટની અંદર ડ્રાય માઉથ જોવા મળે, ડિફિકલ્ટી ઇન મિક્ચ્યુરેશન્સ પણ જોવા મળે, કોન્સ્ટિપેશન એ આવશે, પછી એપિલેપ્ટિક સીઝર, ટ્રેમર્સ અને મસલ સ્ટ્રેચિંગ પણ જોવા મળે, અને સ્કિન રેસ અને જોન્ડિસ જોવા મળે, ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્સિસ આની અંદર જોવા મળતું નથી। એટલે આપણો આની અંદર જવાબ આવશે એ બી અને સી, ત્રણેય જોવા મળે। અને વધારે આપણે થોડું એની ડિટેલ્સમાં માહિતી લઈ લઈએ કે જો એની અંદર એન્ટી ડિપ્રેશન્સની સાઈડ ઇફેક્ટમાં એક ટીસીએ ચાલતી હોય, ટ્રાયસાયક્લિક એસિડ અને એસએસએરઆઈ ચાલતી હોય, બરાબર, જો એમાં ઇન્સોમનિયા, ડિઝીનેસ, હેડેક, ઇરેક્ટાઇલ ડિસફંક્શન્સ, લોઝ ઓફ લિબિડો, એન્ઝાયટી, સ્ટમક એક, ફિલિંગ સિક, કોન્સ્ટિપેશન્સ, ડાયરિયા અને લોઝ ઓફ એપિટાઇટ, આ બધા એન્ટી ડિપ્રેશનના સાઈડ ઇફેક્ટ છે। ટીસીએમાં જો બ્લર વિઝન્સ, જેરોસ્ટોમિયા, ડ્રાય માઉથ, ડાઉઝીનેસ, ડિઝીનેસ, કોન્સ્ટિપેશન્સ,
वेट गेन्स, नाइट स्वीटिंग, हार्ट रिधम्स प्रॉब्लम्स, पाल्पिटेशन्स, एरिथमिया एंड टेकिकार्डिया आ बदा प्रॉब्लम्स एनी अंदर जोवा मळे छे। क्लियर? चलो आपणे आगळ जोईए। मिस्टर स्नेहा ऑन असेसमेंट शो द फॉलोइंग बिहेवियर, के नीचे आपेला जे बिहेवियर स्नेहानुं छे ते सामा जोवा मळशे। ए मेंटेनिंग रिजिड पोस्टर, बींग म्यूट, हियर गोड्स वॉइस फॉर रिपीटिंग ध फ्रेश, એટલે કે આ સિમ્ટોમ્સ બિહેવિયર નીચેનામાંથી સામાં જોવા મળશે। એ પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા, અનડિફરન્શિએટેડ સ્કિઝોફ્રેનિયા, કેટાટોનિક સ્કિઝોફ્રેનિયા કે રેસિડ્યુઅલ સ્કિઝોફ્રેનિયા, તો આશાની અંદર જોવા મળશે। તો આ ચારે ચાર પ્રકારના એ કેટાટોનિક સ્કિઝોફ્રેનિયાની અંદર જોવા મળશે। આ બધા ક્વેશ્ચન બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ ધ્યાનથી લખી નાખજો અથવા તૈયાર કરી રાખજો કે જે અગાઉ એક્ઝામની અંદર પૂછાયેલા છે। બરાબર? પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયામાં કેવું કે શંકાશીલ થઈ જતું હોય છે। જો પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયાની અંદર કયા સિમ્પટમ્સ જોવા મળશે? એલ્યુસિનેશન અને ડેલ્યુઝન્સ જોવા મળશે। ડિસઓર્ગેનાઇઝ સ્કિઝોફ્રેનિયાની અંદર કેવું જોવા મળશે? કે સ્પીચ અને બિહેવિયર રિલેટેડ સિમ્પટમ્સ જોવા મળશે। કેટાટોનિક સ્કિઝોફ્રેનિયાની અંદર શું જોવા મળશે? કે મલ્ટિપલ સાયકોમોટર એબ્નોર્મલિટી જોવા મળશે, જેની અંદર બિહેવિયરલ ડિસરેગ્યુલેશન્સ પણ કેટાટોનિકની અંદર જોવા મળશે। બરાબર? અનડિફરન્શિયલ સ્કિઝોફ્રેનિયા, એની અંદર લેક ઓફ ઇમોશન્સ જોવા મળશે, અને પેશન્ટ્સ આ જનરલી એનો પ્રોગ્નોસિસ ખરાબ કોનો હોય છે એવું પૂછે છે એક્ઝામમાં, તો હેબીપ્રેનિકનો, કોનો? હેબીપ્રેનિકનો। બરાબર? રેસિડ્યુઅલ સ્કિઝોફ્રેનિયાની અંદર રિકવરી ફેઝ છે આ, બરાબર, કે આની અંદર જે સિમ્પટમ્સ રિકવર જોવા મળે છે। ક્લિયર? પાંચમા નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે। વોટ ઇઝ ધ કન્ડિશન ઇન વિચ ચિલ્ડ્રન ઇઝ પુલિંગ આઉટ હેર ઇઝ કોલ્ડ, એટલે કે બાળક પોતાના બાલ ખેંચીને કાઢે એને કઈ કન્ડિશન કહીશું આપણે? ટ્રાઇકોટિલોમેનિયા, એક્રોફોબિયા, સિમિમ્રાપિન કે ડી ઓલેન્જાપિન, તો એના એ કન્ડિશનને આપણે શું કહીશું? તો આની અંદર આપણે જવાબ આવશે એ ટ્રાઇકોટિલોમેનિયા તરીકે આપણે ઓળખીશું। ક્લિયર? સિક્સ નંબરનો ક્વેશ્ચન જોઈએ। વેન અ પેશન્ટ ઇઝ નોટ અવેર ઓફ હિઝ હર મેન્ટલ ઇલનેસ ઇટ ઇઝ કોલ્ડ, કે પેશન્ટ્સ પોતાના મેન્ટલ ઇલનેસ પ્રત્યે અવેર ના હોય, જાણકાર ના હોય, તો એને આપણે શું કહીશું? ડિસઓરિએન્ટેશન્સ, લેક ઓફ ઇનસાઇટ, અનકોન્શિયસનેસ કે લેક ઓફ કોન્સન્ટ્રેશન્સ। આ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, તો એને આપણે કહીશું લેક ઓફ ઇનસાઇટ, એટલે પેશન્ટ પોતાના પ્રત્યે જ અવેર ના હોવું। ક્લિયર? સાત નંબરનો ક્વેશ્ચન, અ પર્સન હુ ઇઝ અલૂફ, આઇસોલેટેડ એન્ડ ડઝ નોટ સોશિયલાઇઝ ફોલ ઇન ટુ વિચ ઓફ ધ ફોલોઈંગ કેટેગરીઝ। જો સાયકેટિકની અંદર તમે પ્રશ્ન સમજવામાં મિસ્ટેક કરશો, એટલે હું ગુજરાતી સમજાવું છું, એ સમજજો, બરાબર, કે શું કહે છે? પર્સન હુ ઇઝ અલૂફ, કે પર્સન એકલો છે અને આઇસોલેટેડ અલગ જ છે, સોસાયટીની અંદર કોઈના સાથે ભળતો નથી, તો આવા માણસને તમે કઈ કેટેગરીમાં મૂકશો? વિડ્રો, એન્ઝિયસ, એગ્રેસિવ કે ડી ઓબેસિવ, તો આવું પેશન્ટ શાની અંદર આવશે? વિડ્રો કહેવાય, કે પીછી હટ, કે ક્યાંય એડજસ્ટ થવું નહીં, કંઈ સોશિયલાઇઝ થવું નહીં, બરાબર, જુદાપણું જોઈએ, તેને આપણે વિડ્રો તરીકે ઓળખીશું। ક્લિયર? એટ નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે। એટ નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ હવે, ઇન વિચ ડિફેન્સ મિકેનિઝમ્સ એન્ઝાયટી ઇઝ એક્સપ્રેસ થ્રુ ફિઝિકલ સિમ્ટમ્સ, કે એવો કયો ડિફેન્સ મિકેનિઝમનો પ્રકાર છે કે જેમાં પેશન્ટ્સ ફિઝિકલ સિમ્ટમ્સ મદદથી પોતાની એન્ઝાયટીને એક્સપ્રેસ કરે, એટલે કે જતાવે કે ભાઈ મને આ ચિંતા છે, એના આપણે કયો પ્રકારનો ડિફેન્સ મિકેનિઝમ કહીશું? એ પ્રોજેક્શન્સ, બી રિગ્રેશન્સ, સી કન્વર્જન્સ કે ડી હાઇપોકોન્ડ્રિયાસિસ, તો આની અંદર જુઓ ખાસ ડિફેન્સ મિકેનિઝમનો ક્વેશ્ચન પૂછાય જ છે, આની અંદર આપણો જવાબ આવશે કન્વર્જન્સ, શું કરે? ફિઝિકલ સિમ્ટમ્સ કે મને આ તકલીફ થઈ છે એમ કરીને પોતાને શું કરે? ચિંતા વ્યક્ત કરે। પ્રોજેક્શન્સની અંદર શું કરે? બીજા પર સીધે સીધો બ્લેમ કરે, શું કરે? બીજા પર સીધે સીધો બ્લેમ કરે। રિગ્રેશનની અંદર યાદ રાખો પીછેહટ, પીછેહટ મતલબ કે ચાઇલ્ડહુડમાં જતો રહે, એટલે ચાઇલ્ડહુડ જેવું બિહેવિયર એ કરતો હોય છે, અને હાઇપોકોન્ડ્રિયાસિસની અંદર શું કરે? એ ઇલનેસ બતાવે, બરાબર, શરીરની અંદર કે મને આ પ્રકારના ફિઝિકલ સિમ્ટમ્સ શો કરે, સોમેટિક ટાઈપ। ક્લિયર? એટલે યાદ રાખજો ખાસ, એટલે આના પર જવાબ આવશે કન્વર્જન્સ। નાઇન નંબરનો ક્વેશ્ચન જુઓ, વોટ ઇઝ ધ ટોટલ સ્કોર ઇન મિની મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન્સ, 25, 30, 32 કે 35? તો મિની મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન્સનો સ્કોર કેટલો હોય છે? 30 હોય છે, કેટલો હોય છે? 30। બધા જ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ક્લિયર, એટલે વિડીયો પૂરો જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરજો। 10 નંબરનો ક્વેશ્ચન, ઓમેગા સાઇન ઇઝ સીન ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ, કે ઓમેગા સાઇન કોની અંદર જોવા મળે છે? ઓમેગા સાઇન એટલે કેવું હોય કે જે આપણો ફોરહેડનો ભાગ હોય ને ત્યાં આપણે આમ આખો તમે ચાલનો કરો એ રીતે આખું નિશાન પડે, બરાબર, લેમડા ટાઈપ, ઊંધું લેમડા ટાઈપ આખું આમ ચિહ્ન પડતું હોય છે, એને આપણે ઓમેગા સાઇન તરીકે ઓળખીએ છીએ। એ એન્ઝિયસ પેશન્ટમાં, ડિપ્રેસ પેશન્ટ્સમાં, ડેલ્યુઝન પેશન્ટ્સમાં કે નેગેટિવિસ્ટિક પેશન્ટ્સની અંદર, તો ઓમેગા સાઇન્સ કાની અંદર જોવા મળશે? ડિપ્રેસ પેશન્ટ્સની અંદર ઓમેગા સાઇન્સ જોવા મળશે। ક્લિયર? 11 નંબરનો ક્વેશ્ચન, ડાયગ્નોસ્ટિક ઇન્ટરવ્યૂ વિથ સોડિયમ એમાઇટલ ઓર હાઇપ્નોસિસ ઇઝ એ સ્પેશિયલ ફીચર ફોર, એટલે શું કહેવા માગે છે? કે સોડિયમ એમાઇટલ આપણે
અને હાઇપ્નોસિસ અથવા હાઇપ્નોસિસ કોની અંદર ડાયગ્નોસિસ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર? તો પોસ્ટ ટ્રોમેટિક ન્યુરોસિસ, મેનિયા, હાઇપરવેન્ટિલેશન સિન્ડ્રોમ્સ કે ફોબિયા. અંદર આપણો જવાબ આવશે પોસ્ટ ટ્રોમેટિક ન્યુરોસિસ. પોસ્ટ ટ્રોમેટિક એટલે કોઈપણ જાતનો ટ્રોમા થયો હોય એના પછી આ કન્ડિશન્સ ડેવલપ થાય, બરાબર? એને આપણે શું કહીએ છીએ? પોસ્ટ ટ્રોમેટિક ન્યુરોસિસની અંદર સોડિયમ એમાટેલ આપણે આપીએ. યાદ રાખજો, આ બહુ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 12 નંબરનો ક્વેશ્ચન જુઓ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ લોંગ ટર્મ ઇફેક્ટ ઓફ મેડિકલ કોમ્પ્લિકેશન ઓફ આલ્કોહોલિઝમ્સ. જે માણસ આલ્કોહોલિઝમ્સ લેતો હોય, આલ્કોહોલિઝમ્સ કરતો હોય, એની લોંગ ટર્મ ઇફેક્ટ મેડિકલમાં કંઈ જોવા મળે? મેડિકલ કોમ્પ્લિકેશન પૂછ્યું છે. ઓરાસોકોપ સાયકોસિસ, ડિપ્રેશન્સ, ડિલિરિયમ ટ્રેમર્સ કે પેરાનુરિયા. તો આની અંદર આપણો જવાબ આવશે ઓરાસોકોપ સાયકોસિસ, કે જે થાયામીનની ઉણપના કારણે જોવા મળે છે. શાની થાયામીનની ઉણપના કારણે જોવા મળતો હોય છે? વિટામિન B1. ક્લિયર? યાદ રાખજો. આ 13 નંબરનો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ફીચર ઇઝ પ્રેઝન્ટ ઓનલી ઇન ડેમેન્શિયા વેન કમ્પેર્ડ વિથ ડિલિરિયમ. કે જ્યારે આપણે ડેમેન્શિયા અને ડિલિરિયમ બંને કન્ડિશન્સના આપણે સરખામણી કરીએ, તો એક એવું નીચેનામાંથી કેવું છે કે જે ડેમેન્શિયાની અંદર જ પ્રેઝન્ટ હોય, ડિલિરિયમમાં જોવા મળતું નથી. મિસપરસેપ્શન્સ, વિવિડ ઇલ્યુઝન્સ, હેલ્યુસિનેશન કે સિસ્ટમાઇઝ ડિલ્યુઝન્સ અકર અર્લી. આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે કે સિસ્ટમાઇઝ ડિલ્યુઝન્સ અકર અર્લી, આની અંદર જોવા મળશે. ક્લિયર? ચલો આગળ જોઈએ. 14 નંબરનો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ટાઈપ ઓફ કોન્ફ્લિક્ટ. નીચેનામાંથી કોન્ફ્લિક્ટનો કયો ટાઈપ નથી? ઇન્ટ્રાપર્સનલ્સ, મેનિફેસ્ટ, ઇન્ટરપર્સનલ કે ઇન્ટ્રાગ્રુપ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? કે મેનિફેસ્ટ એ કોન્ફ્લિક્ટનો ટાઈપ નથી, ઇન્ટ્રાપર્સનલ, ઇન્ટરપર્સનલ અને ઇન્ટ્રાગ્રુપ એ કોન્ફ્લિક્ટના ટાઈપ છે. ક્લિયર? 15 નંબરનો ક્વેશ્ચન જુઓ, ડિસ્ટર્બન્સ ઓફ ઓરિએન્ટેશન્સ, મેમરી, ઇન્ટેલિજન્સી આર પ્રેઝન્ટ ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન્સ. એટલે કે નીચેની કઈ કન્ડિશન્સની અંદર મેમરી, ઓરિએન્ટેશન અને ઇન્ટેલિજન્સી ડિસ્ટર્બ થાય છે? એ એલ્યુસિનેશન્સ, બી ફોબિયા, સી ઓર્ગેનિક સાયકોસિસ કે ડી ફંક્શનલ સાયકોસિસ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? કે ઓર્ગેનિક સાયકોસિસની અંદર આ બધું ડિસ્ટર્બ જોવા મળતું હોય છે. ક્લિયર? 16 નંબરનો ક્વેશ્ચન, ધ મેઇન ડિફરન્સ બિટવીન ક્રોનિક એન્ડ ઓર્ગેનિક બ્રેન સિન્ડ્રોમ ઇન ધેટ ધ ફોર્મર. એટલે કે ક્રોનિક અને ઓર્ગેનિક, ક્રોનિક અને એક્યુટ, ઓર્ગેનિક ક્રોનિક અને ઓર્ગેનિક બ્રેન સિન્ડ્રોમ્સ વચ્ચેનો તફાવત નીચેનામાંથી કયો છે? અકર સડનલી એન્ડ રિવર્સિબલ, અકર સડનલી એન્ડ ઇરિવર્સિબલ, ટ્રેન્ડ ટુ બી પ્રોગ્રેસિવ એન્ડ ઇરિવર્સિબલ, ઇઝ પ્રોગ્રેસિવ એન્ડ રિવર્સિબલ. તો જે ક્રોનિક કન્ડિશન્સ કેવી હોય, તો આની અંદર કેવું, એ ધીરે ધીરે પ્રોગ્રેસ થાય અને ઇરિવર્સિબલ કન્ડિશન્સ હોય. તો આપણો જવાબ આવશે સી. શું આવશે? સી. આગળ જોઈએ 17 નંબરનો ક્વેશ્ચન આપણે, વિચ એક્ટિવિટી વુડ બેસ્ટ મીટ ધ ડાયવર્સનલ નીડ ઓફ અ ક્લાયન્ટ હુ ઇઝ માર્કલી ઇમ્પેર વિથ ધ અલ્ઝાઇમર ડિઝીઝ. કે અલ્ઝાઇમર ડિઝીઝવાળા પેશન્ટ્સની અંદર નીચેનામાંથી કઈ એક્ટિવિટી સારી રહેશે? અ સિંગિંગ ફેમિલિયર સોંગ, બી પ્લેઇંગ અ સિમ્પલ કાર્ડ ગેમ, સી પુટિંગ અ પઝલ્સ ટુગેધર, ડી વર્કિંગ વિથ ધ પ્લે ડફ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? કારણ કે અલ્ઝાઇમર ડિઝીઝની અંદર શું હોય કે ઓર્ગેનિક ડિઝીઝ છે, બરાબર? તો બ્રેન એટલું બધું કામ ના કરતું હોય, તો આપણે એના માટે બેસ્ટ એક્ટિવિટી રહેશે પ્લેઇંગ અ સિમ્પલ કાર્ડ ગેમ, બરાબર? એટલે પેશન્ટ ઇઝીલી કરી રમી શકશે. ક્લિયર? 18 નંબરનો ક્વેશ્ચન જુઓ, અલ્ઝાઇમર ડિઝીઝ ઇઝ એસોસિએટેડ વિથ. અલ્ઝાઇમર ડિઝીઝ કોની સાથે સંકળાયેલો છે? ડેમેન્શિયા, ડિલિરિયમ્સ, ડિલ્યુઝન્સ કે ડિસ્પ્લેસમેન્ટ્સ. તો આની અંદર આપણો જવાબ આવશે અલ્ઝાઇમર ડિઝીઝ એ ડેમેન્શિયા સાથે સંકળાયેલો છે. 19 નંબરનો ક્વેશ્ચન જુઓ, અ ડ્રગ યુઝ ટુ ટ્રીટ અલ્ઝાઇમર ડિઝીઝ. આ બધા અલ્ઝાઇમર ડિઝીઝના આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર? એ ટેક્રાઇન, બી એસ્પિરિન, સી સર્ટાલિન કે ડી ક્લોરો પ્રોમેજાઇન. તો આની અંદર આપણો શું જવાબ આવશે? અલ્ઝાઇમર ડિઝીઝની અંદર ટ્રીટમેન્ટ માટે ટેક્રાઇન ડ્રગ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? 20 નંબરનો ક્વેશ્ચન જુઓ, ઓલ ઓફ ધી ફોલોઈંગ આર ટ્રુ અબાઉટ નર્સિંગ કેર ફોર પેશન્ટ્સ વિથ ડિલિરિયમ એક્સેપ્ટ. કે નીચે આપેલી કન્ડિશન્સમાંથી ડિલિરિયમ પેશન્ટ્સ માટે નર્સિંગ કેર સાચી છે એકને છોડીને? એ રિફ્રેન ફેમિલી મેમ્બર ટુ સ્ટે વિથ ધ પેશન્ટ્સ, બી અલાવ ધ ક્લાયન્ટ ટુ વિયર હિઝ હર ઓન ક્લોથિસ, સી એવોઇડ ફિઝિકલ ડિસ્ટન્સ વેન એવર પોસિબલ, એવોઇડ રૂમ ચેન્જીસ સ્પેશિયલી એટ નાઇટ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? કે ત્રણ વાક્યો કયા સાચા છે? કે શું જો બી વાળું અલાવ ધ ક્લાયન્ટ ટુ વિયર હિઝ હર ઓન ડ્રેપ, બરાબર? પેશન્ટને પોતાના ક્લોથ પહેરવા માટે તમે અલાવ કરી શકો છો. એવોઇડ ફિઝિકલ ડિસ્ટન્સ વેન એવર પોસિબલ, કે જરૂર પડે ત્યારે ડિસ્ટન્સ એવોઇડ કરવાનું પેશન્ટ્સના, અને રૂમ ચેન્જ એટ નાઇટમાં રૂમ ચેન્જ કરવાનું નહીં, બરાબર? એટલે આની અંદર ખોટું કયું છે? રિફ્રેન ફેમિલી મેમ્બર ટુ સ્ટે વિથ ધ પેશન્ટ્સ એ આપણો જવાબ આવશે. ક્લિયર? વધારે પડતા પેશન્ટને ત્યાં રહેવા માટે પૂછશું નહીં, બરાબર? આ પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.
કાલે મળીએ એક નવા વિડીયો સાથે. આ પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને શેર કરજો વિડીયો જોવા માટે. બધાનો થેન્ક યુ.